હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? શીતલ્સ રેસિપીમાં આપનું સ્વાગત છે. હું છું શીતલ. આજે હું લઈને આવી છું એક નવી જ રેસિપી. રેસિપી સ્ટાર્ટ કરતા પહેલા અમારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરો અને જો હજુ સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો. ત્યારબાદ તેની બાજુમાં જે બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરો જેથી તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો ચલો રેસિપી સ્ટાર્ટ કરીએ. આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ બની જાય અને બાળકોના ફેવરિટ એવા ચોકલેટ પીઝા. ચોકલેટ પીઝા બનાવવા માટે સામગ્રી જોઈ લઈએ. ચોકલેટ પીઝા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પીઝા બેઝ લેશું. આ પીઝા બેઝ છે તમે ઘરે પણ બનાવી શકો છો. તેનો વિડીયો, તેની રેસિપી જોવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાં જોઈ શકો છો. પીઝાનો વિડીયો બનાવેલો જ છે. ચોકલેટ સોસ લેશું. આ પણ હોમમેડ છે, તમે બહારથી પણ લઈ શકો છો. હોમમેડ ચોકલેટ સોસ કઈ રીતે બનાવો તેની રેસિપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તે જોઈ શકો છો. ચીઝ લેશું, થોડું બટર અને ચોકલેટ કમ્પાઉન્ડ લીધું છે થોડું. જો તમારી પાસે આ ન હોય તો તમે ડેરી મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો. સૌથી પહેલાં આપણે પીઝાની જે સીધી સાઈડ છે આ તે બાજુ આપણે થોડું બટર લગાવી દેશું. બટર લગાવી દીધું છે. હવે આપણે તેને અડધી મિનિટ માટે શેકી લેવાનો છે. આપણે જે બટર લગાવેલું છે એ સાઈડને આપણે અડધી મિનિટ માટે શેકી લઈએ. પીઝા બેઝ છે એકદમ લાઇટ એવો શેકાઈ ગયો છે, તેને પ્લેટમાં લઈ લેશું. આપણે જે સાઈડ શેકેલી છે એ સાઈડ આપણે ચોકલેટ સોસ લગાવશું. ચોકલેટ પીઝા છે એ નાના બાળકોને બહુ જ ભાવતા હોય છે, તે લોકો જાતે પણ બનાવી શકે છે. એકદમ ઇઝી હોય છે, બહુ જ જલ્દી બની જાય છે. ચોકલેટ સોસ લગાવી દીધો છે. હવે આપણે તેના પર થોડી ખમણેલી ચોકલેટ એડ કરશું. ચોકલેટ ખમણીને લઈ લીધી છે, તેના પર આપણે ચીઝ ખમણવાનું છે. ચીઝ પણ ખમણી લીધું છે. ચીઝની ક્વોન્ટિટી છે તમારા પર ડિપેન્ડેન્ટ છે કે કેટલી તમારે નાખવી. બાળકોને ચીઝ છે વધારે પસંદ હોય છે. આપણે ફરીથી ઉપરથી થોડી ચોકલેટ લઈ લઈએ. પીઝાને આપણે બેક કરવાનો છે. અહીંયા હું ઓવન વગર જ બનાવું છું, તો આપણે ગેસ પર નોનસ્ટિક તવી અથવા તો નોનસ્ટિક કડાઈ કોઈ પણ લઈ શકો છો, પણ નોનસ્ટિક લ્યો તો વધારે સારું. થોડું બટર લેશું. બટર મેલ્ટ થાય એટલે આપણે જે પીઝા રેડી કરેલો છે તેને 2 મિનિટ માટે બેક કરી લઈએ. આ રીતે સાઈડમાં પણ થોડું બટર લગાવી દેશું.
ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખેલી છે, ઉપરથી આપણે આ રીતે ઢાંકીને 2 મિનિટ માટે બેક થવા દઈએ. બે મિનિટ થઈ ગઈ છે, ચીઝ પણ સરસ મેલ્ટ થઈ ગયું છે. પીઝાને આપણે પ્લેટમાં લઈ લઈએ. ચોકલેટ પીઝા રેડી છે, તેને કટ કરી લઈએ. તો રેડી છે ડિલિશિયસ ચોકલેટ પીઝા. આ પીઝાને હું મારા સન જિયાનને સર્વ કરીશ, તેના ફેવરિટ છે. વાવ મમ્મા, યમી, થેન્ક યુ. ફ્રેન્ડ્સ, અમારો તમને વિડીયો પસંદ આવ્યો હશે, પ્લીઝ લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.